સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો સર્વદેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ જેવો સર્વદેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે આ અંગે તમારો પ્રશ્ન છે પરમ કુપદેવે વચનામું ચારસો ને ઓગણસિત્તેરમાં પોતાની દશા આ પત્રમાં ઠાલવી છે સર્વાત્મા સમદ્રષ્ટિ દેવ આ વચનને હૃદયે લખો તર્વાત્મામાં સમદ્રષ્ટિ દેવો આ વચનને હૃદયે લખો આ બોધ તેઓએ અમૂલ્ય તત્વ વિચારરૂપે માત્ર સોળમે વર્ષે જ આપ્યો જે આત્મા રમી પુરુષની દશાનું નિચોડ છે વાણી આત્માને લૂંછાયને ખરી છે પોતે સહજાનંદ સ્થિતિમાં છે અવિકલ્પરૂપ સ્થિતિમાં છે ઉદય ગર્ભમાં જીવી રહ્યા છે પણ સમવિષમતા ન હોવાથી માત્ર પૂર્વના કર્મ નિર્જરે છે લેખિતનમાં ત્રણસો પંચાવન ત્રણસો છપ્પનમાં લખ્યું તે મુજબ સ્વરૂપસ્થ સમવસ્થિત છે રાગ દ્વેષ રહીતપણન લઈને સહજ સ્વરૂપે જીવી રહ્યા છે અશરીરી ભાવે જીવી રહ્યા છે જે દશા સિદ્ધ સદૃશ છે તે અંગેનો ઉલ્લેખ વચનમુચ ચારસો અગિયારમાં કરેલો છે આ જ પ્રકારની વાત ઈડર ક્ષેત્રે સંત ઓગણીસો પંચાવન સમાગમના પાંચમે દિવસે પ્રભુ શ્રીજી અને બીજા મુનિઓને સંબોધીને કરેલ કે પોતે સિદ્ધ અને જેના પર બેઠા છે તે સિદ્ધ શિલા ભાવને એ સિદ્ધપણું છે માત્ર આયુષ્યકર્મને લઈને દેહમાં છે જેમ કે મહાવિધેહ વિરાજમાન વિષ તીર્થંકર ભગવાન અને બે કરોડ કેવળી એક વિતરાગતા સિવાય બીજું કોઈ વેદન નથી તેવું અમદાવાદમાં ભીમનાથની જગ્યામાં મુનિઓને કહેલ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં આ જ મતલબની વાત વઢવાણ ક્ષેત્રે ખંભાતના લલ્લુભાઈ ઝવેર અને નગીનભાઈને કહેલ કે અમારા મને દેવમાં ભેદ નથી ભેદ માત્ર પેરણનો છે બીજા રામ વિદ્યમાન વીર પરમાત્મ સ્વરૂપ એ દશા હાંસલ કરનારને હવે અભેદ સ્વરૂપમાં જ નિવાસ થવાથી અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી બીજા જગતજીવોને પણ સહજ આત્મ સ્વરૂપે જ જુએ છે કોઈ ભેદભાવ નથી હવે સર્વાત્મામાં સમદષ્ટિ છે વચનામું ત્રણસો સત્યોતેરમાં જણાવ્યું તે મુજબ સહજ પ્રારભ વેધી રહ્યા છે દેહાદી વિશે અપ્રતિબદ્ધ છે સહજ પરિણામી સહજ સ્વરૂપી સહજપણે સ્થિતિ છે જે થાય છે તે થાય છે જે ન થાય તે ન થાય છે કર્તવ્ય રહિત છે કરતા ભાવ છૂટી ગયો છે ઈશ્વર તુલ્ય દશા કરતા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ વૃત્તિવહીની જ ભાવમાં થયો અકર્તા ત્યાંય આ દશાએ માત્ર જ્ઞાતા દ્રષ્ટિએ જીવન વીતે છે આત્માકાર સ્થિતિ થઈ ગયાથી આત્માનું સ્વરૂપ રૂપે પરિણામનું હોવા પણ તેમ હોવાથી બીજા પદાર્થો ચેતન અને જળ ચેતનને ચેતન રૂપે જડને જળ રૂપે જુએ છે દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે પોતાને અન્યને ચેતનને ચેતન રૂપે અને જળ પદાર્થને જળ રૂપે જોઈ રહ્યા છે વિતરાકતા હોવાથી કોઈ જીવ પ્રત્યે પોતાનું કે પારકું એવું થતું નથી તેઓએ તો વીસમે વર્ષે લખેલ કે અમને કોઈ ગત સુકમાર જેવો યોગ આવો દ્વેષ નહીં જ થાય કોઈ રાજેમતી જેવો યોગ આવો રાગ નહીં જ કરીએ એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં જેને પ્રિય નથી એવા લગ્ન પછી આઠમે મહિને લખે છે સ્વસ્ત્રી બહેન અને માતામાં કોઈ ભેદ ન રાખવો લીમડીના છગનનાનજીને કહે છે કે સોનોનું પાંજરું ખુલી ગયું છે સિંહ ગમે ત્યારે છૂટી નીકળશે મુનિદેવકિરજીને પણ કહ્યું નારિયેળમાં સ્થિત નારિયળનો ગોળો નારિયેળથી જુદો થઈ ગયો છે છગનનાનજીને ભગવાન શાંતિનાથના દરસરે જાય છે ત્યારે કહે છે કે ભગવાન શાંતિનાથને કાનમાં કહેજે મારા પરમ કુમા થોડાક જ સમયમાં તમારી સમીપ આવી રહ્યા છે સ્વરૂપસ્થ થઈ ગયા છે વાડ જુએ છે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની પાંચમી નોંધમાં લખ્યું તે મુજબ તે શુદ્ધાત્મ પદમાં આયુષ્યપૂર્ણે મને પણ તમે જોશો સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે સિદ્ધ ભગવંત સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે રાગદ્વેષ રહિતપણે માત્ર જ્ઞાતાદ્રષ્ટા તરીકે જોવું નથી પણ આરસીમાં પ્રતિબિંબ પડે છે અહીં અશરી ભાવે સ્થિતિ હોવાથી આજ જ મુજબ સર્વ પદાર્થો જળ અને જીવ તે પ્રત્યે ફક્ત જ્ઞાતાદ્રષ્ટા દ્રષ્ટિ છે યથાર્થ દ્રષ્ટિ કે પોતાનો જીવ પરનો જીવ સમ વિષમતા નથી અવિષમપણે આત્મધ્યાન વર્તે છે એવાથી રાયચંદ્ર પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરે છે હું મુજને કહું નમો નમો નમોમૂજ અને તેથી જ આ ચારસો ઓગણસિત્તેરમાં પત્રમાં લેખિતનમાં પણ શૂન્ય 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 લખ્યું સ્વરૂપમાં સ્થિત થયા છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ